સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં આજે આપણે ધોરણ આઠમાં સંસ્કૃત વિષયના વંદનાથી શરૂઆત કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીં વંદનામાં દેવી સરસ્વતીની વંદના કરવામાં આવી છે અહીં વંદનામાં તમને ચાર શ્લોક આપવામાં આવ્યા છે અને આ ચાર શ્લોક આપણે એક પછી એક જોતા જઈએ તેનું ભાષાંતર પણ કરતા જઈએ અને આ શ્લોકની અંદર શું કહેવામાં આવ્યું છે એ પણ સમજતા જઈએ તો અહીં પ્રથમ શ્લોક છે જય જય હે ભગવતી સુર ભારતી તવ ચરણ પ્રણમા નાદ બ્રહ્મમયી જય વાગીશ્વરી શરણમ તે ગચ્છા મહ અહીં આ શ્લોકની અંદર દેવી સરસ્વતીને ભગવતી નામથી સંબોધન કરવામાં આવ્યું છે દેવી સરસ્વતીનું બીજું નામ ભગવતી પણ છે એટલે કે હે દેવી ભગવતી સુર ભારતી એટલે કે વાણીની દેવી હે દેવી સરસ્વતી વાણીની દેવી તમારો જય જય હો તવ ચરણો પ્રણમા મહ અમે તમારા ચરણોમાં પ્રણામ કરીએ છીએ નાદ બ્રહ્મમયી જય વાગેશ્વરી એટલે દેવી સરસ્વતી છે એનો અવાજ એની વાણી બ્રહ્મનાદ સમાન છે એટલે હે બ્રહ્મનાદ સમાન વાણીવાળી દેવી સરસ્વતી અમે શરણમ તે ગચ્છામહ એટલે કે તમારા શરણોમાં છીએ તમારા ચરણોમાં અર્પણ છીએ તો તમારો જય થાઓ બીજા શ્લોકની અંદર ત્વમસી શરણ્યા ત્રિભુવન ધન્યા સુરમુનિવંદિત ચરણા નવરસ મધુરા કવિતા મુખરા સ્મિત રુચિ રુચિરા ભરણા આ શ્લોકની અંદર દેવી સરસ્વતીને ત્રિભુવન ધન્યા એટલે કે ત્રિભુવનને ધન્ય કરનારી ત્રિભુવન કયા તો કે સ્વર્ગલોક પાતાળલોક અને મૃત્યુલોક આ ત્રણેય ભુવન એટલે કે ત્રણેય ભુવનને ધન્ય કરનારી છે એટલે હે મા સરસ્વતી તમે ત્રિભુવનને ધન્ય કરનારા છો શરણિયા એટલે તમારા ચરણોમાં અથવા શરણ આપનારા હે ત્રિભુવનને ધન્ય કરનારા શરણ આપનારા દેવી સુર મુનિ એટલે કે સુર એટલે દેવતાઓ અને ઋષિ મુનિઓ દેવતાઓ અને ઋષિ મુનિઓ પણ તમારા ચરણોમાં વંદન કરે છે નવરસ મધુરા કવિતા મુખરા સ્મિત રુચિરુચિરા ભરણાહા એટલે કે હાસ્ય પ્રકાશ અને તેજના અલંકારવાળા દેવી નવ રસોથી મધુર કવિતા પ્રગટ કરે છે આપણે ગમે ત્યારે માતા સરસ્વતીની મૂર્તિ જોઈએ અથવા તો દેવી સરસ્વતીનું ચિત્ર જોઈએ તો એના મુખ પર હંમેશા હાસ્ય અને એક પ્રકાશ ફેલાયેલો હોય એટલા માટે એમને હાસ્ય અને પ્રકાશના તેજવાળી અલંકારોથી સુસજ્જિત થયેલી દેવી કહીને સંબોધન કરવામાં આવ્યું છે હવે પછીના શ્લોકમાં આપણે જોઈએ અસીના ભવ માનસ હંસે કુંદ તુહિન શશી ધવલે હર જળતા કુરુબોધિ વિકાસ સિત પંકજ તનુ વિમલે અહીં આ શ્લોકની અંદર દેવી સરસ્વતીને કુંદ એટલે મોગરાના ફૂલ જેવા તુહીન એટલે બરફ જેવા શશી એટલે ચંદ્ર અને ધવલ એટલે સફેદ મોગરાના ફૂલ બરફ અને ચંદ્ર જેવા સફેદ કહેવામાં આવ્યા છે બીજું એવું કહેવામાં આવ્યું છે કે અમારા માનસરૂપી હંસ પર તમે બિરાજમાન થાઓ જેથી અમારા મનને તમે પવિત્ર કરી શકો અને આપણને બધાઈને ખબર છે કે દેવી સરસ્વતી છે એ નિર્મળ અને કોમળ દેવી છે એ હંમેશા કમળ પર બિરાજમાન રહે છે એટલે હે સફેદ કમળ જેવા નિર્મળ શરીરવાળા અમારી અંદર રહેલી જડતાને તમે દૂર કરો અને બોધિ વિકાસમ એટલે અમારી બુદ્ધિનો અમારા જ્ઞાનનો વિકાસ કરો હર જડતા બોધિ વિકાસ અમારી જડતાને અમારા અજ્ઞાનને તમે હરી લો અને અમારા જ્ઞાનનો વિકાસ કરો જેનાથી અમે આગળ પ્રગતિ કરી શકીએ અને હવે છેલ્લો શ્લોક છે લલિત કલામયી જ્ઞાન વિભામય વીણા પુસ્તક ધારિણી રાસ્તાનો તવ પદ કમલે ઐ કુષ્ઠ વિષ હારીણી અય એટલે એવું સંબોધન છે કે આપણે હે એવું કહીએ ને એ માટે અય લલિત કલામયી એટલે કે દેવી સરસ્વતી છે એ લલિત કલાઓવાળી છે જ્ઞાન વિભામય એટલે જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવનારી છે જ્ઞાનનો પ્રકાશ ફેલાવનારી છે વીણા પુસ્તક ધારિણી એટલે જેના હાથમાં વીણા અને પુસ્તક ધારણ કરેલા છે એવી દેવી સરસ્વતી મતિરાસ્તાનો તવ પદ કમલે ઐકુષ્ઠ વિશે એટલે હે મા દેવી સરસ્વતી કુષ્ઠ હારીણી એટલે અમારી અંદર રહેલી મનોવિકૃતિઓના ઝેરને હરનારી મતીરાસ્તાનો તવ પદકમલે એટલે અમારી બુદ્ધિ તમારા ચરણોમાં અમે અર્પણ કરીએ છીએ જેથી અમારી બુદ્ધિને તમે કોમળ કરો અને અમને ખરાબ રસ્તાઓથી દૂર રાખો હે લલિત કલામયી જ્ઞાનના પ્રકાશવાળી વીણા અને પુસ્તક ધારણ કરનારી શિથિલતા રૂપી ઝેરને હરનારી અમારી બુદ્ધિ તારા ચરણોમાં અમે રાખીએ છીએ અને અમે તમને વંદન કરીએ છીએ એટલે દેવી સરસ્વતીની આ વંદના છે એમાં આપણે દેવી સરસ્વતીના અલગ અલગ નામ પણ જોયા વાગેશ્વરી ભગવતી એવા નામથી પણ દેવીનું સંબોધન કરવામાં આવ્યું તો વિદ્યાર્થી મિત્રો તમે ઘરે આ આખું કાવ્ય છે એ કાવ્યનું ભાષાંતર સાથે એકવાર પઠન અને શક્ય હોય તો ગાન પણ કરી લેજો અને તેને યાદ પણ રાખી લેજો હવે પછી આગળના પ્રકરણમાં આપણે ફરી મળીશું